વડોદરાના દશરથ વિસ્તારમાં ઘરમાં તાપણું કરી સૂઈ ગયેલા દંપતીનું મૃત્યુ. કાર્બન મોનોક્સાઇડના ધુમાડાથી દંપતીનું મોત. પુત્રએ ઘરનો દરવાજો ખોલતા માતા પિતા મૃત હાલતમાં મળી આવ્યા. વડોદરાના મચ્છીપીઠ વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ. પૈસા બાબતે તલવાર વડે કરાયો હુમલો. ડ્રગ્સની લેવડદેવડમાં બબાલની ચર્ચા. સુરત મહાનગરપાલિકાએ દરિયાથી જમીનનું થતું ધોવાણ અટકાવવા 10 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનું કર્યું આયોજન. ટૂંક સમયમાં મહાનગરપાલિકા ટેન્ડર ઇસ્યુ કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે એકેડેમિક કાઉન્સિલની મળશે બેઠક. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ આવતી 25 કોલેજોએ નવા અભ્યાસક્રમ માટે માંગી મંજૂરી. 350 નવી અને જૂની કોલેજના જોડાણ અંગે લેવાશે નિર્ણય. રાજકોટમાં પરપ્રાંતીય નર્સ પર હુમલો. અજાણ્યા વ્યક્તિએ નર્સને માર્યો માર. ઘટના બન્યા બાદ પીડિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરી અરજી. હજુ આરોપીની ધરપકડ નહીં. નર્સને સારવાર માટે સિવિલમાં દાખલ કરાઈ.